જેતપુર આવેલા સરદાર ગાર્ડન ખાતે પુલવામા થયેલા શહીદ જવાનને ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જયપુરમાં આજે કોલેજ પાસે આવેલ સરદાર ગાર્ડન ખાતે પુલવામાં શહીદ થયેલા જવાનો માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી આ સભામાં માં પૂજ્ય પા વલ્લભ કુભૂષણ ગોશ એકસો આઠ ની કલ્યાણ રાયજી મહારાષ્ટ્ર ની તથા કૃષ્ણકુમારજી કુમારજી મહોદયજી તથા શ્રી નીલકંઠ ચરણદાસ સ્વામીના સાનિધ્યમાં તથા મહન શ્રી આત્માનંદજી મહારાજની ઉપસ્થિતિમાં તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ સભામાં શહીદોને પુષ્પાંજલિ આપી બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી હતી આ શ્રદ્ધાંજલિમાં શહીદોના પરિવારજનો માટે ફંડ એકત્ર કરી જેમાં કલ્યાણ રાળીજી મહારાજ તરફથી તથા નીલકંઠ ચરણદાસ સ્વામી તરફથી તેમજ આત્માનંદજી મહારાજ તરફથી તેમજ ઉદ્યોગપતિ તરફથી ફંડ એકત્રિત કરવામાં આવ્યો હતો આ શ્રદ્ધાંજલિ સભામાં મનસુખભાઈ ખાચરિયા જયંતિભાઈ રામોલિયા પ્રશાંત કોરાટ સહિત લલિતભાઈ રાદડિયા જસમુતાબેન કોરાટ કુસુમબેન સખરેલિયા વગેરે ઉદ્યોગપતિ તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદાર હાજર રહી પુલવામા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આજની આ શ્રદ્ધાંજલિ સભા જેતપુર શહેર મુકામે પરમ પૂજ્ય પાદ કલ્યાણ રાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં સંપન્ન થઈ આપણા લશ્કરના જવાનો ઉપર જે પાકિસ્તાની આતતાઈઓ દ્વારા ઉઠારાઘાત થયો છે એનાથી આખા દેશની અંદર એક ગુસ્સાની અને એક બદલાની લાગણી ઉદ્ભવી છે માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રીને વિનંતી કરું કે આ લોક લાગણીને ધ્યાને રાખીને વહેલામાં વહેલી તકે જે કાંઈ આપે કહ્યું છે એ મુજબ આ આપણા રાષ્ટ્ર તરફથી આ દુશ્મન રાષ્ટ્રનો આતતાઈ રાષ્ટ્રને આપણે સબક શીખડાવીએ અને એ માટેની આપ સૌ કાર્યવાહી કરો એવી અભ્યર્સના ને લોકલાગણી સાથે ભારત માતા કી જય નીલેશ મારુ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર